ફરી એકવાર ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 9 વન અને વન્યજીવ સંસાધનોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એ વિડિયો લેક્ચર ભણવા જઈ રહ્યા છે જેમાંથી કંઈકનું કંઈક છે એ બોર્ડની એક્ઝામમાં અચૂક પૂછાવવાનું રહેશે, સાથે કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે પણ છે. જે લોકો તૈયારી કરી રહ્યા છે એની માટે પણ અહીંયાથી ઘણું બધું જાણવા શીખવા સમજવા જેવું રહેશે. તો હવે સમય વ્યર્થ ન કરતા આજે આપણે એક સવાલ જે શરૂ કરવાનો છે, વન્યજીવોની વિવિધ પરિયોજનાઓ એ શરૂ કરી દીધી. વાઇલ્ડ લાઈફ પ્રોજેક્ટ્સ શા માટે શરૂ કરવામાં આવ્યા? વિદ્યાર્થી મિત્રો, કઈક તો આનો છે એ ઉદ્દેશ્ય રહ્યો હશે. તો એની વાત કરી લઈએ કે વન્ય જીવો માટેની વિવિધ પરિયોજનાઓ છે એ શા માટે ભારતમાં શરૂ કરવામાં આવી. તો વન્ય જીવ પરિયોજનાનો છે એ હેતુ, વિદ્યાર્થી મિત્રો, જે લુપ્ત થવાને આરે આવી ચૂક્યા છે પશુઓ અથવા જે પશુઓની પ્રજાતિઓ છે એ અતિ સંકટમાં કે સંકટમાં છે તેમને પોતાના કુદરતી આવાસની અંદર સંરક્ષણ આપવાનો છે. ઓકે, તો આ ઉદ્દેશ્ય આપણે લખી નાખીએ અહીંયા. જે વન્ય જીવો લુપ્ત થવાના આરે છે કે અતિ સંકટમાં છે તેમને તેના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવા માટે વિવિધ પરિયોજનાઓ શરૂ કરાય. વિદ્યાર્થી મિત્રો, મોટાભાગની પરિયોજનાઓ તો છે કેન્દ્ર સરકાર દ્વારા છે લાગુ કરવામાં આવી છે, પણ અહીંયા આપણે છે એક આંતરરાષ્ટ્રીય સંસ્થા IUCN નો પણ છે એ આભાર વ્યક્ત કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આનું પૂરું નામ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. ઓકે, તો ક્યાંક ને ક્યાંક આ પણ સપોર્ટમાં આવે છે. જે વન્ય જીવો છે લુપ્ત થવાને આરે છે અથવા જેની ઝડપથી સંખ્યા છે તે ઘટી રહી છે એને બચાવવા માટે, અને ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર પણ છે એ જાગૃત બની કઈ યોજના દ્વારા છે એ પ્રજાતિને બચાવવાનો પ્રયત્ન કરતી હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વન બાય વન છે એ વિવિધ પરિયોજનાઓ છે એના વિશેનો અભ્યાસ શરૂ કરી દઈએ. તો પહેલી જ, વિદ્યાર્થી મિત્રો, છે એ આપણા રાષ્ટ્રીય પ્રાણી માટેની છે વાઘ પરિયોજના, ટાઈગર પ્રોજેક્ટ. ઓકે, શા માટે વિદ્યાર્થી મિત્રો આ યોજના છે અમલમાં મૂકવાની જરૂર પડી? તો અહીંયા તમને છે શરૂઆતમાં જ વાક્યો એ જણાવી દેશે બાબત કે છે 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં વાઘની સંખ્યા 40,000 કરતા વધુ હોવાનો ઉલ્લેખ છે. યાને વિદ્યાર્થી મિત્રો, 20મી સદીની શરૂઆત એટલે મેં તમને હજુ કીધું 1919 પૂરી થઈ જાય, 1901 બેઠે એટલે પછી છે નવી નોટ તોડવાની સોની અને એમાંથી એક રૂપિયો આપવાનો, એટલે 1901 માં માની લઈએ ચાલો શરૂઆત. એટલે તો
20મી સદીની પ્રારબ્ધમાં શરૂઆતમાં છે વાઘોની સંખ્યા ભારતના જંગલોમાં છે કેટલી હતી જો વિદ્યાર્થી મિત્રો 40,000 કરતા પણ વધુ પરંતુ શિકાર અને નિર્વનીકરણને કારણે આ સંખ્યા એક સમયે છે એ 1400 કરતા પણ ઓછી થઈ ગઈ વિચાર કરો ક્યાં 40,000 અને ક્યાં 1400 એટલે સરકારે છે તાત્કાલિક આની માટે છે વાઘ પરિયોજના શરૂ કરી તો હવે આપણે જોઈએ એના વિશે આગળ કેસે આગળ પરંતુ નિર્વનીકરણ અને ગેરકાયદેસર તથા અનિયંત્રિત એટલે નિયંત્રિત ના કરી શકાય એવું થતા શિકારને કારણે વાઘની સંખ્યા ઝડપથી ઘટી રહી વિદ્યાર્થી મિત્રો જો આ પરિયોજના શરૂ ન કરવામાં આવી હોત તો આજે માત્ર વાઘ છે ક્યાંક ગણિયા ગાંઠિયા ચિતાની જેમ ઝૂઝમાં જોવા મળે અથવા છે એ ટેક્સ્ટ બુક કે ઇન્ટરનેટ ઉપર જોવા મળે શું કહે છે પરંતુ નિર્વનીકરણ હવે એના કુદરતી આવાસ છીનવાઈ જાય તો એની સંખ્યા ઘટવા માંડે અને ગેરકાયદેસર શિકાર એ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે આપણે જાણીએ છીએ તો તથા અનિયંત્રિત અને કંટ્રોલ નતા કરી શકતા જંગલ ખાતું હતું એ તોય પણ શિકાર થતા એમ કે છે ગેરકાયદેસર તથા અનિયંત્રિત થતા શિકારને કારણે વાઘની સંખ્યા ઝડપથી ઘટી રહી હતી તો હવે શું સરકારે કર્યું ચાલો એ જોઈએ કે છે ઈસવીસન 1971 માં કેન્દ્ર સરકાર દ્વારા વાઘના કુદરતી આવાસો ને સંરક્ષણ આપવા તથા જંગલોમાં સંતુલન તો પર્યાવરણીય સંતુલન રાખી જાળવી રાખવા આ યોજના શરૂ કરી હતી તો વિદ્યાર્થી મિત્રો ક્યારે શરૂ કરવામાં આવી 1971 પણ તમને જણાવી દો ચોપડી માં સાલ ખોટી લખેલ છે પણ છતાંય ચોપડી છે એ આપણી માં છે ભગવદ ગીતા છે એટલે આપણે 1971 જ લખીશું સાચું ડેટ સહિત તમને સાલ કહી દઉં તો એ છે 7th of July 1973 ઓકે 1971 ની 73 માં શરૂ કરવામાં આવી હતી આઈ હોપ નવી જયારે ચોપડી રિવાઇઝ થાય ત્યારે સુધરીને આવે અથવા તમે પણ જાણ કરી શકો હું પણ જાણ કરી શકું આ બાબતે સરકારનું ધ્યાન દોરી શકું કે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે અથવા તમે ક્યાંયથી રેફરન્સ લીધો છે ફોટો છે તો 1971 માં કેન્દ્ર સરકાર દ્વારા વાઘના કુદરતી આવાસો એટલે કે જંગલો ને સંરક્ષણ આપવા તથા જંગલોમાં પર્યાવરણીય સંતુલન વિદ્યાર્થી મિત્રો વાઘ માટે જો છે એ તૃણાહારી પ્રાણીઓ નહીં હોય ચોખ્ખું યોગ્ય પીવા લાયક પાણી નહીં હોય તો વિદ્યાર્થી મિત્રો એની સંખ્યા તોય ઘટતી જવાય એટલે ત્યાં પર્યાવરણીય સંતુલન પણ જાળવી રહ્યું કે ભાઈ એને પીવાનું છે ચોખ્ખું પાણી મળી રહે તૃણાહારી પ્રાણીઓ છે ભોજન માટે મળી રહે તો પર્યાવરણીય સંતુલન જળવાશે એનો શિકાર થતો અટકશે તો એની સંખ્યા ક્યાંક ને ક્યાંક વધારી શકાય ચાલો અત્યારે હાલમાં સર્વે પ્રમાણે કેટલી છે પણ છેલ્લે જણાવી દઈશ કે છે આ યોજના શરૂ કરવામાં આવી હતી આગળ જોઈએ કે છે હાલ ભારતમાં 44 સ્થાનોએ આ યોજના કાર્યરત છે વિદ્યાર્થી મિત્રો અહીંયા 44 ની બદલે હવે 51 થઈ ગયું છે પણ છતાંય તમારે 44 જ લખવાનું છે એમસીક્યુમાં પૂછાય શોર્ટ ક્વેશ્ચનમાં અથવા ઇધર વાઘ પરિયોજના આખી પૂછી નાખે તો પણ તો હાલ 51 જગ્યાએ વાઘ પરિયોજના છે એ કાર્યરત છે કેન્દ્ર સરકાર અંતર્ગત આવે છે
વિદ્યાર્થી મિત્રો, જાણે કે દિલ્હી સરકાર છે આની દેખરેખ સીધી કરે છે. ચાલો, હાલમાં વાઘની સંખ્યા કેટલી છે એ જણાવી દઉં. ઇન્ટરનેશનલ ટાઈગર્સ ડે વાઘના માનમાં ક્યારે ઉજવાય છે એ પણ તમને જણાવી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 2018 ના અહેવાલ મુજબ ભારતમાં હાલ વાઘની સંખ્યા 1967 છે. ઓકે, તો ડબલ થઈ ગયા ઓલમોસ્ટ. ચાલો, તો આ 2018 ના આંકડા છે. ડેફિનેટલી અત્યારે આમાં પણ વધારો આવ્યો હશે, 3000 ઉપર ચાલી ગયો હોય. આવ્યો ચાલો, અને ઇન્ટરનેશનલ ટાઈગર્સ ડે ક્યારે ઉજવાય છે એ પણ તમને જણાવી દઉં. તો વાઘનો બર્થડે આવી જ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, અગર આગળ મેં છે એ જે પરિયોજના શરૂ કરી ત્યાં જુલાઈ લખ્યું હોય તો અહીંયા એપ્રિલ કરી નાખજો. મને ખાસ યાદ નથી પણ વાઘ પરિયોજના ક્યારે શરૂ થઈ, તો 7th of April 1973 આવશે. કદાચ બાય મિસ્ટેક જો મેં અહીંયા છે જુલાઈ લખી નાખ્યું હોય તો અહીંયા એપ્રિલ કરી નાખજો, બરોબર. અને ઇન્ટરનેશનલ ટાઈગર્સ ડે છે દર 29 જુલાઈ ઉજવાય છે, આઈ હોપ તમને યાદ રહી જાય. ચાલો, તો અહીંયા છે વાઘ યોજના પરી થાય છે. બીજા નંબરની મોસ્ટ ફેવરિટ છે, પૂછાયેબલ છે વિદ્યાર્થી મિત્રો. બીજા નંબરે છે હાથી પરિયોજના. પહેલા જ તમને સવાલ થવો જોઈએ કે હાથી ક્યાં લુપ્ત થવાને આરે છે, તો એની માટે પ્રોજેક્ટ એલિફન્ટ શરૂ કરવાની જરૂર. તો વિદ્યાર્થી મિત્રો, એવું નથી, હાથીઓની સંખ્યા પણ ઉત્તરોત્તર ઘણી બધી છે ભારતમાં ઘટી છે. સરકારે આ ધ્યાનમાં લીધું છે ત્યારે જ આ પરિયોજના શરૂ કરવામાં આવી છે. એટલે ભાઈ, હાથીનો શિકાર શું કરવા કરે લોકો? ચાલ, હે, તો અહીંયા પણ છે એ જવાબ છે ટસ, જેને તમે હાથી દાંત કહો છો. વિદ્યાર્થી મિત્રો, આમાંથી વિવિધ ઔષધિઓ બનાવવામાં આવે છે. હાથી દાંતનો ઘણી બીજી જગ્યાએ પણ ઉપયોગ થાય છે, એટલે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર આનું ટ્રાફિકિંગ હેરાફેરી પણ થાય છે અને ભાવ બહુ ઊંચા છે, એટલે આ વધુ ને વધુ પૈસાની લાલચમાં ક્યાંક ને ક્યાંક હશે એ હાથી દાંત માટે હાથીઓનો પણ શિકાર ભારત દેશમાં કરવામાં આવતો હતો. કારણ કે હાથી એમનેમ તો એના દાંત આપી દેશે ને, તો એટલા માટે છે હાથી પરિયોજના પણ શરૂ કરવામાં આવી છે ભારતમાં. આ પરિયોજના હાથીઓ માટે કેન્દ્ર સરકારે, વિદ્યાર્થી મિત્રો, ડેટ લખવી ન લખવી તમારી ઉપર છે, ચોપડીમાં નથી આપી, હું તમને કહું છું 7 ડિસેમ્બર 1992, તમારે બધું યાદ રાખવાનું છે. આ પરિયોજના હાથીઓ માટે કેન્દ્ર સરકારે 7 ડિસેમ્બર 1992 ના રોજ આનો કઈ ઉદ્દેશ્ય પણ રહ્યો હોય છે. ચાલો લખી નાખીએ ઉદ્દેશ્ય. ઓકે છે, હાથીઓની ઘટતી જતી સંખ્યા સામે તેમના કુદરતી આવાસો એટલે જંગલ થાય અને તેમના સ્થળાંતરિત માર્ગો જેને કોરિડોર્સ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આથી કઈ અહીંયા ત્યાં તો બેઠો નહીં રહે, બરોબર છે, વિચાર છે, એટલે એ માર્ગોનું પણ સંરક્ષણ કરવું જરૂરી છે. તો કે હાથીઓની ઘટતી જતી સંખ્યા સામે તેમના કુદરતી આવાસો અને તેમના સ્થળાંતરિત માર્ગોનું સંરક્ષણ કરવું.
કેન્સર વિદ્યાર્થી મિત્રો, હાથી પરિયોજનાઓથી પણ હાથીની સંખ્યા જંગલમાં વધી છે. આ પરિયોજના હાથીઓની સંખ્યા જંગલમાં વધી છે. વિદ્યાર્થી મિત્રો, આના વિશે આપણને ખાસો ખ્યાલ નહીં હોય, કારણ કે મોટા ભાગે એલિફન્ટ્સ છે એ સાઉધર્ન ઇન્ડિયામાં, દક્ષિણ ભારતમાં ખાસ જોવા મળે છે. તમિલનાડુ છે, કેરાલા છે, પછી આંધ્રપ્રદેશ છે, કર્ણાટક છે, તો આ એ બાજુ છે હાથીઓની વસ્તી ખૂબ વધારે છે. તો આ પરિયોજનાથી હાથીઓની સંખ્યા જંગલમાં વધી પણ છે. હવે સરકાર કંઈક નવું વિચારી રહી છે. કે સર, હવે સરકાર પાલતુ હાથીઓ જે મહાવત પાળે છે હાથીને, પાલતુ હાથીઓને પણ પોષણ આપી રહી છે. ચલો, કેટલી જગ્યાએ હાથી પરિયોજના ભારત દેશમાં કાર્યરત છે તો યાદ રાખવાનું છે, 26. હાલમાં ભારતમાં 26 જગ્યાએ આ યોજના કાર્યરત છે. પણ હાલમાં આ આંકડો 26 માંથી 30 થઈ ચુક્યો છે. તો ખાસ પોઈન્ટ ટુ બી નોટેડ માય લોર્ડ, તમારે તો લખવાની 26 જ છે, પણ તમને હાલના નવા આંકડા છે એનાથી અવગત પણ કરાવું છું. ચાલો, આથી પરિયોજના પૂરી, હવે વિઝન રાયનો. ચાલો, આના વિશે પણ ઘણી બધી વાત કરીશું. બીજી વિઝન રાયનો 2020 શું છે, અહીંયાથી બહુ ઘણી વાર છે પૂછાતું હોય છે, કદાચ તમે એકાદા પેપરમાં પણ જોયું હશે. ગેન્ડા પરિયોજના, રાઇનો પ્રોજેક્ટ, ચાલો. વિદ્યાર્થી મિત્રો, એક સિંગી ગેંડાઓ છે એ બહુ ઓછા દેશોમાં જોવા મળે છે. ખાસ તો ભારતને અહીંયા છે પ્રકૃતિ એ કઈક ભેટ બક્ષી છે એ કહી શકાય. તો કે ભાઈ, આનો શિકાર કેમ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, છે આની ખાલ માટે ખાસ, અને બીજું કે આનું જે સિંગ છે આનો ઉપયોગ પણ ક્યાંક ને ક્યાંક ઔષધિઓ બનાવવા માટે થાય છે, પ્રણીજ ઔષધિઓ. એટલે ઇન્ટરનેશનલ માર્કેટમાં આની પણ ટ્રાફિકિંગ થઈ રહી છે, હેરાફેરી થઈ રહી છે. આના ભાવ પણ અત્યારે ઊંચા આસમાને છે, એટલે ક્યાંક ને ક્યાંક આ સિંગ મેળવવા માટે છે એ ગેંડાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. તો સરકારે આ વિશે વિચાર્યું અને ત્વરિત છે ગેંડા પરિયોજના શરૂ કરી. તો ગેંડા વિશે થોડીક માહિતી આટલું જાણવું ગમશે. તો કે છે, ગેંડો એ તૃણાહારી પ્રાણી છે. આમ તો વિદ્યાર્થી મિત્રો, આ એક જ વાક્ય છે, કેમ કે બાકીનો ઉલ્લેખ પાછો છે અંદર એ ગેંડા પરિયોજનામાં છે તે, તો તમે લખી નાખજો આ બરોબર. ક્યાં, ચાલો ભારતમાં ક્યાં જોવા મળે છે? અંદર ચોપડીમાં આપ્યું છે. ભારતમાં એક સિંગી ગેંડો એ ખાસ બ્રહ્મપુત્ર નદીના દલદલીય પ્રદેશોમાં, ખાસ એટલે અસમની વાત થાય છે વિદ્યાર્થી મિત્રો, તથા સુંદરવનોમાં જોવા મળે છે. સુંદરવન યાને વેસ્ટ બેંગોલ, પશ્ચિમ બંગાળ. ઓકે, તો આ બે જગ્યાએ જોવા મળે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, એ કીધું છે કે અસમમાં ગેંડાઓ છે એ જૂજ પ્રમાણમાં, મોટા પ્રમાણમાં છે, જોવા મળે છે. 90% ગેંડાઓ છે એ અસમમાં જ જોવા મળે છે. કાઝીરંગા અભયારણ્ય યાદ રાખવાનું છે, ઘણીવાર નકશામાં પણ પૂછાઈ ચૂક્યું છે. તો લખી દો અહીંયા, ગેંડાઓની 90% વસ્તી એ અસમ રાજ્યમાં જોવા મળે. 90% ટેક્સ્ટબુક ની અંદર નથી આવ્યું, તમે લખી શકો છો જો ઈચ્છો તો. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો, રાઇનો વિઝન 2020 છે એ શું છે એ આખી અલગ વાત છે. હમણાં જ 2020 ગયું,
બરોબર. તો એ આખું વિઝન 2020 તો રાઈમા માટે અલગ હતું. આ યોજના શરૂ ક્યારે કરવામાં આવી ટેક્સ્ટ બુકમાં નથી. તમારે હશે જો લખવું હોય તો લખી શકો ખરા. આ પરિયોજના 2005 માં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી. તો કે ભાઈ કેમ ત્યારે શરૂ કરવામાં આવી 2005 ની અંદર? તો ત્યારે વિદ્યાર્થી મિત્રો આ ગેંડાઓની સંખ્યા ભારતમાં માત્ર ને માત્ર 600 આસપાસ વધી હતી. બરોબર, કારણ લખી લેજો. તે સમયે ગેંડાઓની ભારતમાં સંખ્યા માત્ર 600 જેટલી જ હતી અથવા રહી હતી. ચાલો હવે વિઝન 2020 ની વાત કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો, તો એના વિશે લખીશું થોડું. વિદ્યાર્થી મિત્રો શું ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું કે ભાઈ, તો કે ગેંડાની સંખ્યા 2020 સુધીમાં છે એ 3000 કરતા વધુ લઈ જવાની છે. તમને શું લાગે છે આ પછી થયો હશે? તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે જણાવવાનું છે કોમેન્ટ સેક્શન ની અંદર. હું તો તમને કહી દઉં છું અત્યારે, બરોબર, કે ઈસવીસન 2020 મુજબ છે ભારતમાં અને નેપાળમાં ગેંડાઓની સંખ્યા છે. અમને ભારત અને નેપાળ, નેપાળમાં પણ છે થોડા. ચાલો વિદ્યાર્થી મિત્રો, રોહિત શર્મા ભારતનો એક ધુમાધાર ક્રિકેટર ને યાદ કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો ખાસ તમે રોહિત શર્માના છે બેટના સ્ટીકર ઉપર અથવા એના શૂઝ ઉપર એક રાઈનો દોરેલો જોયો હશે. શા માટે? તો આ પણ તમારે લખવું હોય તો લખી શકો ખરા. ઈસવીસન 2018 થી રોહિત શર્મા એ એક સિંગી ગેંડાઓના સંરક્ષણ અર્થે તેનો બ્રાન્ડ એમ્બેસેડર છે. બરોબર, તો આવી માહિતી કોઈ જનરલી કહેતું હોતું નથી પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં આવું પૂછાય છે. અને વિદ્યાર્થી મિત્રો ઇન્ડિયન વાઇલ્ડ લાઈફ સોસાયટીની બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે એ પણ કહી દઉં તમને. આની બ્રાન્ડ એમ્બેસેડર છે એ દિયા મિર્ઝા છે, ખાસ એક્ટ્રેસ છે. તો આ ખાસ તમે છે એ ધ્યાનમાં લેજો. ક્યાંક કદાચ પૂછાઈ જાય તો આ તો લખવાનું નથી પણ આ લખી શકો ખરા. ઓકે, રોહિત શર્મા વિશે કોઈ કઈક સારું એવું ઇનિશિયેટિવ લીધું છે આપણે એને યાદ કરી. ચાલો, શા માટે ગેંડાઓની છે એ સંખ્યા ઘટી રહી છે એ પણ મેં તમને જણાવી દીધું.
ક્યાં ક્યાં છે ગેંડાઓ ભારતમાં જોવા મળે છે એ પણ વિઝન 2020 શું હતું એ પણ જણાવી દીધું. તો ખાસ આ બધું ધ્યાન રાખજો, એથી શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. ખરો ચાલો હવે ચોથા નંબરે જોઈએ. ઘડિયાળ પરિયોજના, વિદ્યાર્થી મિત્રો પહેલા તો તમને એમ થાય ઘડિયાળ વળી છે શું, બરોબર, તો કઈ કંપની ની છે તો વિદ્યાર્થી મિત્રો આ છે એ મગર કંપની ની છે. તો અહીંયા લખી જ નાખું છું પહેલું જ મુદ્દો કે ઘડિયાળ એ મીઠા પાણીમાં ખાસ એટલે નદીઓમાં સરોવરોમાં જોવા મળતી મગરની એ પ્રજાતિ છે. બરોબર, સરકારે તેમની ઘટતી જતી સંખ્યાઓને ધ્યાનમાં લઈ ઈસવીસન 1970 માં છે એ આ યોજના સમયસર શરૂ કરી દીધી. બરોબર, તો સરકાર દ્વારા તેમની ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં લઈ ઈસવીસન 1970 માં ખાસ અંડરલાઈન કરી લેજો આ યોજના સમયસર શરૂ કરી તેમને બચાવી દીધી લુપ્ત થતા. ચાલો બેઝ પોઈન્ટ યાદ રાખવાના છે. ઓકે ચાલો હવે જે અત્યારે જોવા મળતા નથી એની વાત કરવાની છે. જી હા વિદ્યાર્થી મિત્રો, વલ્ચર જેને આપણે ગિદ્ધ કહીએ છીએ, તો ધોરણ 9 માં તમે ભણીને જ આવ્યા છો કે શા માટે અત્યારે છે ગિદ્ધની સંખ્યા આટલી બધી ઘટી રહી છે અથવા ગિદ્ધ છે શા માટે લુપ્ત થવાને આરે છે. ધોરણ 10 ની અંદર પણ છે એ ચેપ્ટર નંબર 8 ઇંગ્લિશ ની અંદર અવર ફેધર ફ્રેન્ડ્સ ની અંદર પણ છે એ ક્યાંક ને ક્યાંક વલ્ચર યાને કે ગિદ્ધોનો ઉલ્લેખ છે અને એની ઘટતી જતી છે એ સંખ્યા વિશે ચિંતા કરી છે. તો આપણી પાંચમી યોજના ગિદ્ધ પરિયોજના. ઓકે તો ગિદ્ધના પહેલા તો અહીંયા વખાણ કીધા છે બરોબર કવિએ કે છે ગિદ્ધ એ કુદરતનો સફાઈ કામદાર છે. ઓકે શા માટે આને કુદરતનો સફાઈ કામદાર કીધો, તો અંગ્રેજીમાં વિદ્યાર્થી મિત્રો છે એ એવા પક્ષીઓ કે જે કુદરતમાંથી છે એ પ્રદૂષણ દૂર કરે છે અને સાફ રાખે છે એવા પક્ષીઓને છે સ્કેવેન્જર કહેવાય છે. આ એક શબ્દ છે એ યાદ રાખજો. શા માટે ગિદ્ધને કુદરતનો સફાઈ કામદાર કીધો, તો કે છે કારણ કે તે સડેલા ઢોરનું માંસ ખાય છે અથવા મૃત ઢોર પણ લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો છે જો ઢોર મૃત્યુ પામે પછી પહેલાના રિવાજ અનુસાર ગામના પાદરની બહાર એમને છોડી દેવામાં આવતા હતા અને એમનું માંસ છે એ ગિદ્ધ ખાય અને કુદરત છે એને સાફ રાખતા હતા. કારણ કે તમને ખબર છે કે હવે આ ઢોર મૃત્યુ પામી ચૂક્યું છે એટલે એની ઉપર જીવાણુ અને વિષાણુઓનો મારો લાગશે અને કેટલા છે એ કીટકો કે સૂક્ષ્મજીવોનો પણ એની ઉપર મારો લાગશે. તો એ પહેલા જ છે ગિદ્ધ આવું થાય એ પહેલા છે આ ઢોરનું માંસ ખાઈ જતા એટલે પર્યાવરણમાં છે આવા કીટકો સૂક્ષ્મજીવો છે એની સંખ્યા વધતા અટકાવતા હતા એટલે એને છે કુદરતનો સફાઈ કામદાર કીધો છે. તો વિદ્યાર્થી મિત્રો ભારતમાં ગિદ્ધની કેટલી પ્રજાતિ છે આ પણ એમસીક્યુમાં પૂછાઈ શકે. ભારતમાં ગિદ્ધની 9 પ્રજાતિઓ છે. તો કે ભાઈ ગિદ્ધોની સંખ્યામાં કેમ આટલો બધો અસાધારણ ઘટાડો આવ્યો છે, તો હવે એટલું જ લખ્યું છે ચોપડી અંદર હું આખું સમજાવીશ તમને. કે છે કે ગિદ્ધોની સંખ્યામાં
असाधारण घटाड़ो जोईने ईस्वीसन 2004 मा आ परियोजना शुरू कराई। तो विद्यार्थी मित्रों गीतो छे ए लुप्त थवानो अथवा इनी संख्या घटवानो कारण छे एक दवा छे जेनुं नाम छे सोडियम डाइक्लोफिनेक। તો ભાઈ આ દવા કઈ ગીધને પણ ખવડાવવા જાય છે તો એવું નથી હોતું વિદ્યાર્થી મિત્રો। ઢોર જયારે માંદું પડે છે ત્યારે એને છે એના શરીરમાંથી બીમારી દૂર કરવા ફરી સાજુ કરવા છે દવાઓ દેવામાં આવતી હતી ત્યારે એમાં છે ખાસ આ સોડિયમ ડાયક્લોફિનેક દેવામાં આવતું। તો વિદ્યાર્થી મિત્રો આવી છે દવા લીધેલું ઢોર તત્પશ્ચાત પણ મરી જાય છે તો ગામડાના રિવાજ પ્રમાણે એને છે ગામના પાદરની બહાર રાખી દેવામાં આવતું જેથી કરીને કાગડાઓ અને છે એક ગીધ એના માંસ છે એ ખાઈ શકે। તો આ ડાયક્લોફિનેક વાળું માંસ છે એ ગીધ છે એ પચાવી શકતું નથી। આ ડાયક્લોફિનેક વાળા રસાયણ વાળું માંસ જો ગીધ ખાઈ છે તો વિદ્યાર્થી મિત્રો થોડા દિવસ રહી અને ગીધનું પણ કર્પીણ મૃત્યુ થાય છે। એટલે સરકારે છે આ સોડિયમ ડાયક્લોફિનેક ઉપર પ્રતિબંધ મૂક્યો છે। બેન ઇન ઇન્ડિયા, નહીતર તો ગીધોની પ્રજાતિ બચશે જ નહીં। એટલે બીજી કોઈ દવા દેવાની જેમાં સોડિયમ ડાયક્લોફિનેક નું કન્ટેન્ટ ન હોય। ઓકે, તો અહીંયા ગીધ પરિયોજના છે વિદ્યાર્થી મિત્રો એ પૂરી થાય છે, એટલું જ છે। ચાલો હિમદીપડા પરિયોજના જોઈ, પછી માત્ર ચાર પરિયોજનાના ખાલી ખાલી નામ આપ્યા છે, હું સાથે બીજી બે તમને 12 પણ જણાવીશ, એના વિશે પણ આપણે થોડીક વાત કરીશું। પછી આટલું જાણવું ગમશે એમાં કેટલાક પ્રાણીઓ આપ્યા છે તો એના વિશે પણ આપણે થોડી થોડી માહિતી મેળવીશું, બહુ જાજો ટાઈમ નહીં લઈશું। તો વિદ્યાર્થી મિત્રો એ પણ તમારે છે રસ રૂચિમાં વધારો કરશે, ક્યાંક પૂછાઈ જાય અથવા તમને જાણવા મળે। છઠ્ઠું છે હિમ દીપડા પરિયોજના। ચાલો, તો પહેલા તો છે એ હિમ દીપડો, હવે હિમ શબ્દ આવ્યો એટલે તમને ખબર પડી જવી જોઈએ ક્યાં ક્યાં જોવા મળતો હોવો જોઈએ। તો આને વિદ્યાર્થી મિત્રો છે સ્નો લેપર્ડ કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો હિમાલયમાં 3000 મીટર ઊંચાઈએ જોવા મળે છે ખાસ। તો હિમ દીપડો એ ભારતમાં 3000 મીટર ઊંચાઈએ જોવા મળતું પ્રાણી છે। વિદ્યાર્થી મિત્રો 11મા ધોરણમાં પહેલા જ પ્રકરણમાં તમારે છે આની વાઇલ્ડ સેવિયરની સ્ટોરી છે એ આવશે, એમાં એનો ઉલ્લેખ પણ કરેલો છે। ચાલો, તો સરકારે ભાઈ આ પરિયોજના શા માટે શરૂ કરી? તો કે છે કે ઈસવીસન 2000માં સરકાર દ્વારા આ પરિયોજના શરૂ કરાઈ। ઓકે, ઉદ્દેશ્ય શું કઈ રહ્યો છે? તો કે છે ત્યાંના સ્થાનિક લોકોમાં હિમ દીપડા પરત્વે જાગૃતિ ફેલાય અને આ જાગૃત નાગરિકો તેનું સંરક્ષણ કરે એટલે। ઓકે, એટલે આને એક્ચ્યુઅલીમાં છે પબ્લિક અવેરનેસ આવે અને પબ્લિક અવેરનેસ થી છે એની સંખ્યા બચાવી શકાય કે આ છે તો કે ટુરિઝમ છે અથવા તમારા કોઈ પ્રદેશને યાદ કરશે કે અહીંયા હિમ દીપડાઓ જોવા મળે છે। તો એટલા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે હિમાલય વિસ્તારમાં 3000 મીટર ઊંચાઈ ઉપર તમને આ કંઈક પરિયોજના માટેના છે એ કોઈ પાર્ક જોવા મળશે। ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત કરીને 3-4 નામ આપ્યા છે તો આપણે એકાદ બે એમાં પણ વધારી દઈશું।
વિદ્યાર્થી મિત્રો, હવે હું અહીંયા ખાલી માત્ર પરિયોજનાના નામ લખું છું, થોડી થોડી તમને માહિતી આપતો રહીશ, પણ જો પૂછાય થોડું ઘણું, આમ તો પૂછાશે નહીં, માત્ર નામ જ પૂછાશે, તો તમે લખી શકો ખરા અથવા તમને જાણકારી મળે ખરા. તો સર પહેલું છે લાલ પાંડા પરિયોજના, પછી વિદ્યાર્થી મિત્રો છે એ હરણ માટેની ત્રણ છે, તો આપણે વારાફરતી છે કે એ જોઈ લઈએ. મણિપુર થામિલ, અહીંયા થામિલ લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, ખરેખર આવે થામી ન, ઓકે, તો અહીંયા ટેક્સ્ટ બુક માં ભૂલ છે. કરેક્ટ વન આ છે, ચાલે પણ થામિલ જ લખવાનું. મણિપુર થામિલ પરિયોજના, ઓકે, તો આપણા મૃગ માટે છે. પછી કે છે કશ્મીરી હંગુલ પરિયોજના, પછી કે છે કસ્તુરી મૃગ પરિયોજના, તો આ એક વિદ્યાર્થી મિત્રો તમારી ટેક્સ્ટ બુકમાં આવેલી નથી, ખાસ આના વિશે છે ધ્યાન આપજો કે આ તમારી ટેક્સ્ટ બુકમાં છે એ નથી મૂકવામાં આવેલી, પણ છતાંય જાણવું છે કે જરૂરી છે. પછી કાચબાઓ માટેની પણ છે પરિયોજના છે, તો એની પણ વાત કરી લઈએ. અને છેલ્લી આપી છે બ્રહ્મપુત્ર અને ગંગા નદીમાં અને ચંબલની ખીણમાં પણ જોવા મળતી એ ગંગે ડોલ્ફિન પરિયોજના, તો આનું આપ્યું છે થોડું અને આના વિશે થોડી જાણકારી પણ આપી છે, તો એ પણ તમને જણાવી દઈશ. આપણે એક વાર એક જોતા જઈશું આમાં ચોપડીમાં કેટલી નથી આપી વિદ્યાર્થી મિત્રો. આ બે ચોપડીની અંદર આપી નથી, થોડી થોડી માહિતી જોવાની છે. ચાલો, તો લાલ પાંડા પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી પેલા એ કહી દઉં. ઓગણીસો 1996 માં, ઓકે, તો લાલ પાંડા જોવા ક્યાં મળે છે એ કહ્યું. સ્થાન પૂર્વ હિમાલય, ઓકે, એટલે ઈસ્ટર્ન હિમાલયા આ બાજુ જવાનું છે સાવ વિદ્યાર્થી મિત્રો, બરોબર, પૂર્વ બાજુએ માં 1500 મીટર થી 4000 મીટર ઊંચાઈએ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે તો જોયું હતું કે પાંડાઓની સૌથી વધુ સંખ્યા છે ચાઇનાની અંદર છે, પણ ત્યાં છે એ જાયન્ટ પાંડા જોવા મળે છે, બહુ મોટા અહીંયા રેડ પાંડા જોવા મળે છે. આનો ખોરાક છે નાના જીવજંતુઓ, ઈંડા, પક્ષીઓ છે અને વાંસની કૂપળો છે. દિવસ દરમિયાન ઓછું સક્રિય રહે છે, રાત્રે જનરલી શિકાર કરવાનું પસંદ કરે છે, તો આ બધું આપણે જોઈ ચૂક્યા છે. ચાલો, અરુણાચલ પ્રદેશમાં છે આનું અભયારણ્ય, એ કીધું, ત્યાં શું કહે છે. આને ત્યાં વિદ્યાર્થી મિત્રો સ્થાનિક ભાષામાં છે કેટ બિયર કહેવામાં આવે છે, તો આપણે યાદ રાખવું. ચાલો, લાલ પાંડા પરિયોજના એટલું જ આવ્યું છે. ચાલો, મણિપુરી થામિલ પરિયોજના જેનું નામ ખરેખર થામિલ છે, તો વિદ્યાર્થી મિત્રો આ ની શરૂઆત 1977 માં કરવામાં આવી હતી. મણિપુર છે સ્ટેટ, એટલે તમને ખબર પડી ગઈ કે ત્યાં જ આ યોજના હશે, છતાંય તમને કીધું. લોક લોકટક કરીને એક ઝીલ આવેલી છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે સરોવર ના દક્ષિણ પૂર્વ ભાગમાં. માત્ર હરિણ માટે શરૂ કરવામાં નથી આવી, કે છે અહીંયા ખાસ પ્રકારના હરણ, ચોપડીમાં લખ્યું છે ખાસ પ્રકારના હરણ અને દુનિયામાં જોવા મળતી
દુર્લભ એટલે ભાગ્યે જ જોવા મળે એવી સસ્તન એટલે મેમલ્સ વર્ગની પ્રજાતિના રક્ષણ અર્થે અથવા સંરક્ષણ અર્થે ઓકે તો 1977 માં શરૂ કરવામાં આવી છે ખાસ ક્યાં તો કે છે મણિપુર માં છે એ લોકતલ જિલ્લા છે દક્ષિણ પૂર્વ ભાગમાં છે એક અભયારણ્ય ક્યાંક આવ્યું છે ત્યાં ખાસ કરી ત્યાં વિશેષ પ્રકારના હરણ અને દુનિયામાં દુર્લભ છે એવા સસ્તન વર્ગના પ્રાણીઓ એટલે સીધા બચ્ચાઓ આપી શકે એવા મેમલ્સ ની પ્રજાતિઓના સંરક્ષણ માટે શરૂ કરવામાં આવી છે ખરેખર નામ થામિલ છે તમારે થામિલ લખવાનું છે ચાલો કશ્મીરી હંગુલ પરિયોજના અને કશ્મીરી મૃગ પરિયોજના તો વિદ્યાર્થી મિત્રો આ એરોહેડ અહીંયા આવશે સોરી માય મિસ્ટેક ચાલો ત્રીજું હંગુલ પરિયોજના ક્યાં છે એ જોઈ લઈએ ઈસવીસન 1970 માં શરૂઆત કરવામાં આવી ચાલો સ્થાન તો વિદ્યાર્થી મિત્રો આ તમારે દર્શાવવાનું પણ આવશે જમ્મુ કાશ્મીરમાં એકમાત્ર જગ્યાએ હંગુલ છે જોવા મળે છે બરોબર તો જમ્મુ કાશ્મીરના દચીગામ આનું નામ દચીગામ શા માટે છે વિદ્યાર્થી મિત્રો તો આ અભયારણ્ય 10 ગામમાં છે એ ફેલાયેલું છે એટલે 10 ગામમાંથી પછી દચીગામ કરી નાખવામાં આવ્યું છે તો જમ્મુ કાશ્મીરમાં દચીગામ અભયારણ્યમાં તમને છે જોવા મળશે હંગુલ છે શું તો એક પ્રકારનું હરણ છે પણ આ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો યુરોપમાં જોવા મળતું હરણ છે જે ભારતમાં તો માત્ર દચીગામ જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે તો યુરોપિયન રેન્ડિયર બરોબર છે આ રેન્ડિયર એટલે હરણની જે પ્રજાતિ છે જેને આપણે શું કહીએ છે હંગુલ કહીએ છે તો ભારતમાં એક જ જગ્યાએ રેન્ડિયર જોવા મળે છે ક્યાં દચીગામમાં એટલે એના સંરક્ષણ અર્થે છે આ પરિયોજના શરૂ કરવામાં આવી છે ચાલો કસ્તુરી મૃગ એ પણ અગેન હરણની વાત છે પરિયોજના તો સાલ ઇની રહેવા દેવું છું વિદ્યાર્થી મિત્રો અને રાજ્યો પણ છે એ થોડાક પાડોશી જ છે એનથી સહેજ નીચું આવવાનું છે જમ્મુ કાશ્મીરથી ચાલો હવે તમે જાણો છો કે આ પ્રકારના છે મૃગ જે કસ્તુરી મૃગ છે એની નાભીમાં છે એ ખાસ એક સુગંધિતદાર પદાર્થ બનતો હોય છે અને એની પણ ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યુ બહુ ઊંચી છે એટલે એનું પણ ટ્રાફિકિંગ થાય છે એની હેરાફેરી થાય છે એની સ્મગલિંગ થાય છે એટલે એ વિદ્યાર્થી મિત્રો એના સંરક્ષણ અર્થે છે એ ઈસવીસન 1970 માં જ ખાસ બે અભયારણ્ય છે અહીંયા યોજના શરૂ કરવામાં આવી છે એક શિકારા દેવી અભયારણ્ય પણ શિકાર કરવાનો નથી બરોબર અને બીજું છે બદ્રીનાથ અભયારણ્ય શિકારા દેવી છે વિદ્યાર્થી મિત્રો એ આવ્યું છે હિમાચલ પ્રદેશમાં અને આ છે ઉત્તરાખંડમાં આવેલું છે આ બે યાદ રાખવાનું છે તો કસ્તુરી મૃગ માટેની પરિયોજના કાર્ય શરૂ થઈ ક્યાં ક્યાં છે આ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ચાલો કાચબાની એક ખાસ પ્રકારની પ્રજાતિ માટે ઓરિસ્સામાં છે એ યોજના શરૂ કરવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો હવે છે કાચબા પરિયોજના ક્યારે ઈસવીસન 1987 માં શરૂ કરવામાં આવી છે ઓરિસ્સામાં ઓલિવ રીટલે આ પ્રજાતિનું નામ છે કાચબાની એક પ્રજાતિ પ્રજાતિના સંરક્ષણ અર્થે છે ઓલિવ રીડલેને બચાવવા માટે છે ઓરિસ્સામાં આ યોજના શરૂ કરાઈ છે તો કે ભાઈ કાચબા તો 400-500 વર્ષ જીવે છે એને લુપ્ત થવાની કે એની સંખ્યા ઘટવાની વાત ક્યાં તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ કારણ માનવ છે આ ઓલિવ રીડલે કરીને જે પ્રજાતિ છે આમાંથી છે એ પ્રણીજ ઔષધિ બનાવવા માટે છે
કે આનો શિકાર થાય છે, એટલે આ પણ છે આની સંખ્યા ખૂબ ઘટી રહી હતી વિદ્યાર્થી મિત્રો, એટલા માટે ઓરિસ્સામાં પણ છે આ યોજના શરૂ કરવામાં આવી છે. ચાલો ગંગેય ડોલ્ફિન એની વાત છે થોડીક આપેલી છે. ચાલો તો આ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી એ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો ગંગેય ડોલ્ફિન પરિયોજના છે એની શરૂઆત ઈસવીસન 1986 માં કરવામાં આવી. ચાલો ગંગેય ડોલ્ફિન જોવા ક્યાં મળે છે એ જોઈએ. તો ગંગેય ડોલ્ફિન છે વિદ્યાર્થી મિત્રો એ આપણને ગંગા, બ્રહ્મપુત્ર નદી, ચંબલની ખીણ આ ઉપરાંત નેપાળ બાંગ્લાદેશમાં જોવા મળે છે. માત્ર આટલી જગ્યાએ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. તો કે ભાઈ આનું લુપ્ત થવાનું કારણ, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ માનવીય પ્રવૃત્તિઓ છે લુપ્ત થવાના એકની ઘણા કારણ છે, થવાને આરે આવવાના કારણ સોરી, જો કે લુપ્ત થઈ જશે બહુ ઓછી સંખ્યા વધી છે. તો એક વિદ્યાર્થી મિત્રો છે કે નિર્વનીકરણ ને કારણે હવે તમને એમ થાય કે મીઠા પાણી મારે આને જંગલો કપાઈ જાય છું, પણ નિર્વનીકરણ ને કારણે જે ગંગા અને બ્રહ્મપુત્રી નો છે એ ધસધસતો ધોધ છે એ વધુ ને વધુ કાપ લઈ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ કાપ છે વધુ ને વધુ નદીઓમાં ઠલવાવો એ કાપનું નદીમાં ઠલવાવું. વળી બીજું તો છે બરોબર મત્સ્ય ઉદ્યોગ સીધા ઉપાડી લેવાની વાત છે. ચાલો પછી તમને ખબર છે ગંગા અને બ્રહ્મપુત્રમાં બેમાં છે એ જળ પરિવહન શરૂ કરવામાં આવ્યું છે અત્યારે એ છે. પછી તો કે ઔદ્યોગિક કચરો આમાં કેમ જીવે ઓકે. હા ગંગેય ડોલ્ફિન વિશે કહેવાનું રહી ગયું કે શાંત અને ઊંડા પાણીમાં છે મીઠા પાણીમાં વધુ તરવાનું પસંદ કરે છે. તો લખી નાખો શાંત ઊંડા મીઠા પાણીમાં તરવાનું પસંદ કરે છે ઓકે. તો આ વાત પણ તમારે યાદ રાખવી જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. ક્યાં જોવા મળે છે ગંગા બ્રહ્મપુત્ર નદી ચંબલની ખીણમાં બહુ ઓછી માત્રામાં, અને ક્યાંક નેપાળ અને બાંગ્લાદેશની નદીઓમાં પણ ગંગેય ડોલ્ફિન જોવા મળે છે. તો અત્યારે ખાસ ખૂબ ઓછા પ્રમાણમાં છે એની સંખ્યા પણ બચી છે. તો સરકારે સમયસર છે આ યોજના શરૂ કરીને એને પણ લુપ્ત થતા તો એટલીસ્ટ બચાવી લીધી છે. તો આટલી પરિયોજના છે, હવે આટલું જાણવું ગમશે એમાં કેટ કેટલા પ્રાણીઓ છે તો એની પણ વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. હા આ ગંગેય ડોલ્ફિનના વિદ્યાર્થી મિત્રો ઘણા સ્થાનિક નામ છે એ જોઈ લઈએ. તો એક સુસુ નામ છે, સુસુ નથી કરી જાતી, પછી નામ છે એક સુઈસ અને સોસ. કારણ કે વારા ઘડીએ પોતે છે શ્વાસ લેવા તમને ખબર છે ડોલ્ફિન બાર ની બાજુ આવે છે તો ત્યારે છે સુસુ જેવો અવાજ કરે છે આવું બરોબર, એટલે સ્થાનિક નામ છે સુસુ સુઈસ અને સોસ પણ છે. તો ચાલો આગળ હવે કેટ કેટલા પ્રાણીઓ વિશેની વાત આપેલી છે તો આપણે એ જોઈ લઈએ. પરિયોજનાઓ અહીંયા પૂરી થાય છે વિદ્યાર્થી મિત્રો. તો આમાં વિદ્યાર્થી મિત્રો ચાર પ્રાણીઓ વિશેની વાત આપી છે. પહેલા તો ચિત્તો અને દીપડો, ચિત્તો ભારતમાંથી નામશેષ થઈ ગયો છે, નામ નીકળી ગયું છે કુપન માંથી આપણને તો કેમ ની ખબર છે.
ચિત્તો હાલમાં ક્યાં જોવા મળે? તો કે હાલમાં છે ચિત્તો માત્ર છે આફ્રિકાના જંગલોમાં જોવા મળે છે, બીજે ક્યાંય નહીં. આફ્રિકાના જંગલોમાં જોવા મળે છે. ભારતમાં હાવ ચિત્તો નથી જોવા મળતો. નહીં વિદ્યાર્થી મિત્રો, ઝૂમાં જોવા મળે છે. બાકી નથી જવા દીધું, બરોબર. આ આફ્રિકામાંથી લાવ્યા છે, બરોબર. તો લાસ્ટ ચિત્તા વોઝ શોટ બાય અ હન્ટર ઇન, વિદ્યાર્થી મિત્રો, 1940 માં છે એ આદિવાસી દ્વારા છે, છેલ્લા ભારતમાં ચિત્તાને છે ગોળીએ વિંધી નાખવામાં આવ્યો હતો ત્યારે. 1940 થી લુપ્ત થઈ ગયો છે આજકાલનો. ચાલો એનો જ નાનો ભાઈ, બરોબર, દીપડા વિશે વાત કરીએ. તો કે છે બિલાડી કુળ નું પ્રાણી છે. વિદ્યાર્થી મિત્રો, બિલાડી કુળ નું પ્રાણી છે કે કેમ, ઈ કેમ ઓળખવું? તો બસ આને ઓળખવાના વિદ્યાર્થી મિત્રો એ બે ત્રણ રસ્તા છે. એક તો એની રૂંવાટી જોવી, એની ઉપર જો સ્ટ્રાઇપ્સ જોવા મળે તો આને બિલાડી કુળ નું માનવું. અને એક એમની છે આંખો હંમેશા, તમે જોજો સિંહ હોય કે વાઘ હોય, એની આંખો હંમેશા અંધારામાં ચમકતી હશે. તો આની ઉપરથી તમે છે એને બિલાડી કુળમાં મૂકી શકો ખરા. ઇવન બિલાડીની પણ રાત્રે તમારે આંખો જોઈ લેવાની છૂટ. તો બિલાડી કુળ નું પ્રાણી વાઘ સિંહ કરતા મિની વર્ઝન છે એમ કે છે. આખા ભારતમાં જોવા મળે છે, આને કોઈ નથી જતા, આખા એટલે સમગ્ર ભારતમાં જોવા મળે છે. ગુજરાતમાં જોવા મળે છે, વિશેષ પ્રમાણમાં જોવા મળે છે, ઘરમાં આવી જાય છે. ચાલો, કે છે દીપડા સંપૂર્ણ કાળા રંગના પણ હોય છે. બ્લેક પેન્થર કહેવાય છે વિદ્યાર્થી મિત્રો, ખાસ. અનફોર્ચ્યુનેટલી એવેન્જરમાં કામ કરતો બ્લેક પેન્થર, જેને આપણે ચેડવિક બોસમેનના નામે ઓળખીએ છીએ, એમની તો લાસ્ટ સાલ જ દેહાંત થઈ ગઈ કેન્સરના કારણે. તો આ બ્લેક પેન્થર ઈ નથી પાછો, બરોબર. આ જે કાળા રંગનો દીપડો છે એને, અને હિન્દીમાં સરસ મજાનું નામ છે તેંદુઆ કહેવાય છે. ચાલો, કે છે જાણકારીના અભાવે લોકો આજે પણ એને ચિત્તો જ સમજે છે, બરોબર. આ વાત સાચી છે. વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટ સેક્શન ની અંદર તમારે જણાવવાનું છે કે ચિત્તા અને દીપડાનો ભેદ કેવી રીતે ઓળખી શકાય. ધોરણ 9 માં તમે ચિત્તા સ્ટીએસ માં ભણીને જ આવ્યા છો, તો મારે શું કરવા તમને કેવું, તો ખાસ આ મને કોમેન્ટ સેક્શન ની અંદર કહો ભાઈ, ચિત્તો અને દીપડો ઓળખવો કેમ. અંદર આપેલું જ છે કે ભાઈ આ બે ફરક કેમ. ચાલો, તો ચિત્તા અને દીપડા ની વાત વેગી, હવે હેણોત્રો સરસ મજાનું એક હશે, નવું પ્રાણી તમારે છે જોવાનું છે, અને પછી આપણે જોશું એ દુકાન. વિચિત્ર છે વિદ્યાર્થી મિત્રો, ક્યાં ક્યાં જોવા મળે એ જોઈએ. તો ખાસ હેણોત્રા છે ગુજરાતમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે, બીજા બધાની સાપેક્ષે એટલે આની વાત કરી છે. પણ જો વર્લ્ડ વાઇડ વાત કરવામાં આવે તો સૂકા ક્ષેત્રો, ગુજરાતે અર્ધ શુષ્ક ક્ષેત્ર કહેવાય તમને ખબર જ છે. પછી જો બીજું છે અર્ધ સૂકા ક્ષેત્રો, 6 પ્રદેશો એમ યાદ રાખશું બબ્બેમાં. પછી રણ અને અર્ધ રણ પ્રદેશ, પછી કે છે ઘાસના મેદાનો અને ખારા જંગલો. ખારા પાટામાં આવેલા હોય વિદ્યાર્થી મિત્રો એવા જંગલો કે જ્યાં ક્ષાર તત્વોનું પ્રમાણ વધારે હોય જમીનમાં, એવા જંગલોમાં છે એ ખારના જંગલોમાં જોવા મળે છે. ચાલો ભાઈ, ગુજરાતમાં કચ્છના નાના મોટા રણ બંનેમાં જોવા મળે છે.
તો કે ભાઈ સામે આવ્યું હોય તો ઓળખવું કેમ? તો વિદ્યાર્થી મિત્રો, શિયાળ કરતા કદમાં મોટું છે, ઓકે. પછી ભરાવદાર મોઢું છે આવું, બરોબર, થોડું ખાતા પીતા ગરમ હોય. ચાલો પછી, તો કે કાન ફીતો થઈ ગયેલા છે આમિર ખાન ના પીકે જેવા, બરોબર છે, ઉભા મોટા કાન ઉપરથી ઓળખી શકો. ચાલો બ્રેકફાસ્ટમાં શું લેવાનું પસંદ કરે છે એ વાત કરીએ. તો માથા ભારે છે થોડું, બરોબર, નાના પક્ષીઓ અને નાના પ્રાણીઓ બ્રેકફાસ્ટમાં લે છે, એટલે હું ભોજન કરે છે. આના પદ ચિહ્નો ઉપરથી પણ એને ઓળખી શકાય, અને ફૂટ માર્ક્સ જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ, બરોબર. તો જે લોકો એને જોયા હશે, એના પદ ચિહ્નો જોયા હશે, એની પરથી ખબર પડી જાય કે અહીંયા ક્યાંક એણોતરો હોય છે, બરોબર. પદ ચિહ્નો પરથી પણ ઓળખ થઈ શકે, ઓકે. તો આવું કઈક એના વિશે છે એ આપેલું છે. ચાલો હેણોતરો તમારી ટેક્સ્ટ બુક ની અંદર જોઈ લેજો, અન્યથા હું તમને બધા જે વન્યજીવોની આખી પીડીએફ મોકલીશ એની અંદર તો આને લીધેલો હશે, ઇન્ક્લુડ કરેલો હશે. ચાલો હવે છેલ્લું છે ડુગાંગ, જેના વિશે આપણે થોડીક આગળ પણ માહિતી મેળવી ચુક્યા છે કે શા માટે એની સંખ્યા આજે ઘટી રહી છે. શું ખાય છે એ જોઈએ, તો કે ભાઈ પશ્ચિમ ભારતમાં, એમાં આને ચોપડીમાં મૂકવાનું કારણ એટલે ગલ્ફ ઓફ કચ્છ, કચ્છના અખાતમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અખાત અને ખાડી વચ્ચેનો તફાવત હું તમને પહેલા જ કહી ચુક્યો છું. બે અને અખાત, અખાત હંમેશા લંબાઈ તરફ આમ છે, બરોબર છે, પેનિટ્રેટ કરતા હોય છે, જોજો આમ, બરોબર. આવી કચ્છનો અખાત પડે છે, સોરી ખંભાતનો અખાત પડે છે, પછી આ બાજુ ગુજરાતમાં છે, તમે જોયું છે કે અહીંયા આમ કચ્છનો અખાત પણ પડે છે આપણે, બરોબર. તો એ અને બે છે એ અર્ધ ગોળાકાર અથવા ગોળાકાર હશે, મોટો એક હશે, જમીન માર્ગ છે, પોતાની સાથે સાંકળતા હોય છે. તો બંગાળની ખાડી પણ આપણે જોઈ છે અહીંયાથી, જો આખી, ઓકે, ટૂંકમાં એક ટૂંકા મોઢા વાળા અથવા સાંકડા મોઢા વાળા હોય, એક પહોળા હોય, ઓલા લાંબા હોય, ઓકે. ચાલો, અને પેનિટ્રેટ કરતા હોય, જમીનને છે અંદર ઘૂસેડતા હોય, તો એને અખાત કહેવાય. તો કચ્છના અખાતમાં જોવા મળે છે. બીજે ક્યાંય જોવા મળે? તો કે ભાઈ ઘણી જગ્યાએ છે. ચાલો, પૂર્વ આફ્રિકા પાણીમાં જોવા મળ્યો બહારની. ચાલો, ઉત્તર ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ પૂર્વ એશિયા એટલે ભારતે આવી ગયું, બરોબર. તો અહીંયા પણ જોવા મળે છે. ભાઈ શું ભોજન કરે છે? તો કે છે દરિયાઈ વનસ્પતિ અને શેવાળ, અને કે છે ખબર નહી, મે બી કદાચ છે એ જળચર પ્રાણીઓ પણ ખાતી હોય, એટલે નોન વેજીટેરિયન હોય, બરોબર. કદાચ એમાં ક્વિચિત લખ્યું છે ચોપડીમાં, જળચર પ્રાણીઓ નું પણ ભક્ષણ કરે છે. આને હું થયું, આને પણ દઈધા, એમ પાણીમાં એની સંખ્યા કેમ ઘટવા માંડી? તો વિદ્યાર્થી મિત્રો, આના છે માંસ અને ચરબી માંથી ખાસ પ્રકારનું તેલ મળે છે. ના, માંસ અને ચરબી માંથી ખાસ પ્રકારનું તેલ. હવે તો માણસ મૂકે તી પછી ક્યાંકથી ફાયદો, ક્યાંકથી પૈસા બનતા હોય, એટલે વિદ્યાર્થી મિત્રો આની છે એ આવા એવા પ્રાણીની પણ સંખ્યાઓ ઘટી રહી છે. આટલા જાણવું ગમશે એમાં વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલા પ્રાણીઓ જોયા, એ ઉપરાંત આપણે મહત્વની છે 12 પરિયોજનાઓ જોઈ. તો આજનો લેક્ચર છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, વ્યવસ્થિત રીતે તૈયાર કરવો, બને તો બે વાર જોવું હોય તો,
તો આમને આમ જો વિદ્યાર્થી મિત્રો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આની લિંકને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.